હેલો ફ્રેન્ડ્સ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે પંદર માર્ક્સનો ટેસ્ટ જોઈશું તમારા જવાબ કેટલા સાચા પડે છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો એની પહેલાં આ ક્વેશ્ચન છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે ક્વેશ્ચન છે કમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોણનું છે આગળના વિડીયોમાં પણ આ ક્વેશ્ચન આપણે આવી જ ગયો છે તો બધાને આનો જવાબ આવડતો જશે કમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું છે પેલો ઓપ્શન ગેટ્સ બીજો ઓપ્શન બિલ ક્લિન્ટન ત્રીજો ઓપ્શન અબ્દુલ કલામનો ચોથો ઓપ્શન છે સ્વામી ના થાય તો તમારે આનો જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે અને આપણો જે ક્વેશ્ચન છે એ અહીંયા બરાબર સ્ટાર્ટ કરીએ છીએ આપણે જલીય દ્રાવણની પીએ દ્રાવણની ચોક્કસ પીએચ સાનાથી માપી શકાય છે બરાબર જલીય દ્રાવણની ચોક્કસ પીએચ સાનાથી માપી શકાય છે પહેલો ઓપ્શન પીએચ મીટર બીજો ઓપ્શન સાર્વત્રિક સૂચક ત્રીજો ઓપ્શન પીએચ મીટર બરાબર અહીંયા પેપર હતું અહીંયા મીટર છે અને ચોથો ઓપ્શન છે લિટમસ પેપર તો જે જલીય દ્રાવણની દ્રાવણ હોય એની ચોક્કસ પીએચ માપવા માટે એક મીટર આવે છે જેનું નામ છે પીએચ મીટર તો ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કઈ વનસ્પતિ પરોપજીવી છે બરાબર નીચેનામાંથી કઈ વનસ્પતિ પરોપજીવી છે પહેલો ઓપ્શન અમરવેલ બીજો ઓપ્શન અગ્નિવેલ ત્રીજો ઓપ્શન ગળો અને ચોથો ઓપ્શન છે અર્ક જેવર તો આનો સાચો જવાબ થઈ જશે અમરવેલ નીચેનામાંથી કઈ વનસ્પતિ પરબ છે અમરવેલ છે પ્રશ્ન નંબર ત્રણ જે આપણે કોમેન્ટ બોક્સમાં પૂછ્યો હતો લાસ્ટ વિડીયોમાં પૃથ્વી પર સૌથી વધુ મળી આવતી ધાતુ કઈ છે બરાબર તો લોખંડ અને એલ્યુમિનિયમ બહુ બધાના આન્સર હતા તો એ બેમાંથી જ એક જવાબ આપણો છે સાચો જવાબ છે અહીંયા એલ્યુમિનિયમ ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે પૃથ્વી પર સૌથી વધુ મળી આવતી ધાતુ કઈ છે બરાબર તો એ છે એલ્યુમિનિયમ ઓપ્શન નંબર સી પ્રશ્ન નંબર 4 હૂનોને હરાવનાર રાજાનું નામ જણાવો બરાબર હૂનોને હરાવનાર રાજાનું નામ જણાવો પેલો ઓપ્શન ચંદ્રગુપ્ત એક ઓપ્શન ચંદ્રગુપ્ત બે ઓપ્શન છે સમુદ્રગુપ્ત આનો સાચો જવાબ થઈ જશે સમુદ્રગુપ્તગુપ્ત ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે હુનોને હરાવનાર રાજાનું નામ કોણ રાજાનું નામ જણાવો તો ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર પાંચ વલ્લભી બરાબરનો અર્થ શું થાય છે વલ્લભીનો અર્થ શું થાય છે પહેલો ઓપ્શન છાપરું બીજો ઓપ્શન આકાશ ત્રીજો ઓપ્શન શક્તિ અને ચોથો ઓપ્શન છે સંગઠન વલ્લભીનો અર્થ શું થાય છે તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ છાપરો વલ્લભીનો અર્થ શું થાય છે છાપરું થાય છે પ્રશ્ન નંબર છ નાલંદા વિદ્યાપીઠના વિદ્યાર્થી કયા ધર્મના હતા બરાબર નાલંદા વિદ્યાપીઠના જે વિદ્યાર્થી છે એ કયા ધર્મના હતા જે વિદ્યાર્થી હતા એ કયા ધર્મના હતા પહેલો ઓપ્શન હિનિયાન બીજો ઓપ્શન મહાયાન ત્રીજો ઓપ્શન સેવ અને ચોથો ઓપ્શન છે જૈન તો આનો સાચો જવાબ થઈ છે મહાયાન ઓપ્શન હર્ષવર્ધને કોની પુત્રી સાથે લગ્ન કર્યા હતા પેલા ઓપ્શન ધ્રુવ ધ્રુવસેન એક ધ્રુવસેન બે ધ્રુવસેન ત્રણ ધ્રુવસેન ચાર તો આનો સાચો જવાબ થઈ છે ધ્રુવસેન બે ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ હશે

રુદ્ર મહાલયનું કાર્ય કોણે પૂર્ણ કરાવ્યું હતું બરાબર રુદ્ર મહાલયનું કાર્ય કોણે પૂર્ણ કરાવ્યું હતું પહેલો ઓપ્શન કુમારપાળ બીજો ઓપ્શન સિદ્ધરાજ ત્રીજો ઓપ્શન ભીમ એક અને ચોથો ઓપ્શન છે ભીમ બે તો અહીંયા બરાબર આનું તમે સમજી લેજો રૂમ રુદ્ર મહાલયનું કાર્ય કોણે પૂરું કરાવ્યું હતું તો નવમો પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે સિદ્ધરાજ ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર દસ શ્રી સ્થળનું અર્વાચીન નામ જણાવો બરાબર શ્રી શ્રી સ્થળનું અર્વાચીન નામ શું છે એ તમારે કો જણાવવાનું છે પેલો ઓપ્શન પાટણ બીજો ઓપ્શન અમદાવાદ ત્રીજો ઓપ્શન સિદ્ધપુર અને ચોથો ઓપ્શન છે હિંમતનગર તો શ્રી સ્થળનું અર્વાચીન નામ શું થઈ જશે દસમા પ્રશ્નનો અહીંયા સાચો જવાબ થઈ જશે સિદ્ધપુર ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે શ્રી સ્થળનું અર્વાચીન નામ શું છે સિદ્ધપુર છે ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર અગિયાર ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન કયું છે ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન કયું છે પેલો ઓપ્શન કાકરાપાર બીજો ઓપ્શન પાનદ્રો ત્રીજો ઓપ્શન ધુવારણ અને ચોથો ઓપ્શન છે ઉકાઈ તો આનો સાચો જવાબ થઈ જશે કાકરાપાર ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન કયું છે કાકરાપાર છે પ્રશ્ન નંબર બાર ગરમીના દિવસોમાં સ્વયં ખેડાતી જમીન કઈ છે બરાબર ગરમીના દિવસોમાં સ્વયંખેડા કાળી જમીન બીજો ઓપ્શન વન્ય જમીન ત્રીજો ઓપ્શન સોરી પેલો ઓપ્શન કાપણી જમીન હતો બીજો ઓપ્શન વન્ય જમીન ત્રીજો ઓપ્શન કાડી જમીન અને ચોથો ઓપ્શન છે લેટેરાઇટ તો આનો સાચો જવાબ થઈ છે કાડી જમીન ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે ગરમીના દિવસોમાં સ્વયંખેડાતી જમીન કઈ છે કાળી જમીન છે ઓપ્શન નંબર સી વાત કરીએ પ્રશ્ન નંબર તેલ ધાતુને પીગળવા માટે કઈ ખનિજનો ઉપયોગ થાય છે બરાબર ધાતુને પીગાડવા માટે કઈ ખનિજનો ઉપયોગ થાય છે પહેલો ઓપ્શન ફ્લોડ સ્પાર બીજો ઓપ્શન ઓક્સાઇડ ત્રીજો ઓપ્શન ડેલેસાઇટ ને ચોથો ઓપ્શન છે ફાયર પ્લે તો આનો સાચો જવાબ થઈ જશે ફ્લોડ સ્પાર તેરમાં પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ફ્લોડસ્પાર ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે ધાતુને પીગળવા માટે કઈ ખનિજનો ઉપયોગ થાય છે ફ્લોટસ્પારનો ઉપયોગ થાય છે વાત કરીએ પ્રશ્ન નંબર ચૌદ પૃથ્વી પોતાની પૃથ્વી પોતાની ધરી પર ભાઈ આ ડબલવાર લખી ગયું છે તો પૃથ્વી પોતાની ધરી પર ફરવાની ગતિને નીચેના પૈકી પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની જે ગતિ છે બરાબર એ નીચેના પૈકી કઈ છે તો નીચે આપેલું જે ગતિઓના નામ છે બરાબર અથવા તો પરિક્રમણ પરિભ્રમણ લંબવત ચક્ર ગતિ આ ચારમાંથી પૃથ્વી જે પોતાની ધરી પર ફરે છે એને શું કહેવામાં આવે છે એ આ ક્વેશ્ચન છે બરાબર તો અહીંયા પરિક્રમણ પરિભ્રમણ લંબવત ચક્ર ગતિ તો ચૌદમાં પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે પરિભ્રમણ બરાબર પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની જે ગતિ છે એને શું કહેવામાં આવે છે પરિભ્રમણ કહેવામાં આવે છે ઓપ્શન નંબર બી આનો સાચો છે આપણે દરેક વિડીયોમાં આ કહેતા જ હોય છે કે બ્રહ્માંડ ટોપિક બહુ અગત્યનો છે એક કે બે માર્ક્સ માટે કમ્પલસરી એમાંથી દર વર્ષે દર એક્ઝામમાં ક્વેશ્ચન આવે છે વાત કરીએ પ્રશ્ન નંબર પંદર આજના વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન છે કયો દિવસ વિશ્વ જૈવિકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે બરાબર કયો દિવસ વિશ્વ જૈવિકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે પહેલો ઓપ્શન અઠ્યાવીસમી સપ્ટેમ્બર બીજો ઓપ્શન એકવીસમી જાન્યુઆરી ત્રીજો ઓપ્શન એકવીસમી માર્ચ ને ચોથો ઓપ્શન છે ઓગણીસ ડિસેમ્બર તો આનો સાચો જવાબ થઈ જશે ઓગણીસમી ડિસેમ્બર ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે વિશ્વ જૈવિકતા દિવસ તરીકે બરાબર કયો દિવસ તો ઓગણત્રીસ ડિસેમ્બર એ વિશ્વ જૈવિકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો પંદર ક્વેશ્ચન મેં અહીંયા લીધા છે વિડીયો તમને કેવો લાગે લાઇક કરીને કોમેન્ટ કરીને જણાવી શકો છો કોઈ સજેશન હોય તો પણ જણાવી શકો છો લાસ્ટ વિડીયોમાં એક ક્વેશ્ચનમાં બરાબર ભૂલ થઈ ગઈ હતી પાણી બરાબર પાણીમાંથી પાણીની ગરમી શોષી લેવાય કે એવો કંઈ ક્વેશ્ચન હતો તો મેં નેક્સ્ટ વિડીયોમાં એનું કરેક્શન કરી લઈશ અને એ વિ ક્વેશ્ચનનો જવાબ મેં તમને આવતા વિડીયોમાં આપી દઈશ બરાબર આમ તો જેને અમુકને ખ્યાલ આવી જ ગયો હશે કારણ કે એનો જવાબ મેં શરબત આપી દીધો તો શરબત તો કોઈ એંગલથી બરાબર એનો જવાબ ના જ આવે તો બે ત્રણ કેન્ડિડેટની કોમેન્ટ આવી હતી તો સરસ એ લોકો પણ ધ્યાન આપે છે કારણ કે શરબત એમાં ઓપ્શન હતો પણ એ જવાબ ના આવી શકે તો સાચો જવાબ શું છે મેં તમને કોમેન્ટ બોક્સ નેક્સ્ટ વિડીયોમાં બરાબર જણાવી દઈશ તો આજના વિડીયોમાં ફક્ત આટલું જ છે મડેના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત